आज रोज कांग्रेस ना नेताओं कमाटी बाग स्थित संकल्प भूमि खाते संकल्प लईने न्याय अभियान रण शेंगू फूंक्यू छे। प्रजालक्षी मुद्दाओं ने लईने कांग्रेस द्वारा राज्य स्तरे आंदोलन चलावामां आवी रह्युं छे, जेना भागरूपे वडोदरा शहर कांग्रेस द्वारा पण प्रजानी समस्याना विविध मुद्दाओ तथा सरकारनी निष्फळता अंगे सवालो उभा करी कार्यक्रमो योजवामां आवी रह्या छे। तेवामां आजे कांग्रेसना पूर्व प्रदेश प्रमुख अर्जुनभाई मोठवाड़िया वडोदरा आवी पहोंच्या हता अने कमाटी बाग खाते डॉक्टर बाबा साहेब आंबेडकरनी संकल्प भूमि खाते दर्शन करी न्याय अभियाननो आरंभ कर्यो छे। आ दरमियान अर्जुनभाई मोठवाड़ियाए जणाव्युं हतुं के डॉक्टर बाबा साहेब आंबेडकरे आ स्थळेथी पोताना विचारो देशने समर्पित करी ते विचारोनी आगेवानी माटे संकल्प लीधो हतो। 9 ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે। હાલમાં આદિવાસીના હકોનું હનન થયું છે, દેશના પબ્લિક સેન્ટર યુનિટને વેચી ખાનગીકરણ થયું, દેશના યુવાનોનું આઉટસોર્સિંગના બહાને શોષણ, ખાનગી હોસ્પિટલ શાળા કોલેજ એ ઉચ્ચ સેવા ખોરવી, કરુણાકાળમાં ગુજરાતનો નબળા પરિવારનું શોષણ આવી અનેક સમસ્યાઓને પડકારવા સામાજિક ન્યાય દિવસની કોંગ્રેસ ઉજવણી કરી રહ્યું છે। પોતાના વિચારો દેશને સમર્પિત કરવા માટે અને વિચારોની આગેવાની લેવા માટે જે ભૂમિ જે સ્થળે સંકલ્પ લીધો હતો એ ચૈતન્ય ભૂમિના આજે દર્શન કર્યા અને દર્શન કર્યા પછી બાબા સાહેબના જે વિચારો હતા એનું સૌથી વધારેમાં વધારે અત્યારે વિચારોની હત્યા થઈ રહી છે। એ વખતે એ વિચારોને આગળ લઈ જવામાં એ વિચારોનો અમલ કરવાનો પૂજ્ય બાબા સાહેબના આ જે સંકલ્પ ભૂમિ છે એના ઉપર આવીને દર્શન કરી અને સંકલ્પ અમે પણ કર્યો કે બાબા સાહેબ આપના જે વિચારો છે એને જન જન સુધી પહોંચાડીશું અને આપના વિચારો પ્રમાણે આપના બંધારણ પ્રમાણે દેશ ચાલે એના માટે જે કંઈ કરવું પડશે એ કરીશું। અહીંયા આજે 9 ઓગસ્ટ છે, અગસ્ત ક્રાંતિ દિન પણ છે અને 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ પણ છે। આ ભૂમિના જો કોઈ સૌથી પહેલાં સંતાન હોય તો એ આદિવાસી સંતાનો છે, પરંતુ સૌથી વધારેમાં વધારે અધિકારો આજે એમના લૂંટાઈ રહ્યા છે, ખાસ કરીને શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસી, માઇનોરિટી, મહિલાઓ, બાળકો, એમને જે અધિકારો મળવા જોઈએ જીવવાના, ભણવાના અને રોજગાર મેળવવાના એ અધિકારો આજે જૂંટવાઈ રહ્યા છે। જે બાબા સાહેબની સંકલ્પનાથી આજે દેશની અંદર અનેક જે પીએસયુ બનાવેલા હતા, પબ્લિક સેક્ટર યુનિટો, જેમાં હજારો લાખો યુવાનો નોકરીઓ કરતા હતા, એ વેચી અને કોર્પોરેટ હાઉસને પધરાવી દેવાનું કામ ચાલી રહ્યું છે। સરકારી નોકરીઓ નાબૂદ કરીને આઉટસોર્સિંગથી યુવાનોનું શોષણ થાય એવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે। ખાનગી દવાખાનાઓ ઊભા કરીને જે આરોગ્ય મેળવવાનો અધિકાર હતો એ પણ જૂંટવાઈ રહ્યો છે। ખાનગી શાળા કોલેજો ઊભી કરીને મફત અને ઉચ્ચ કક્ષાનું સારું શિક્ષણ મેળવવાના જે અધિકારો હતા એનું પણ હનન થઈ રહ્યું છે, માનવ અધિકારોનો પણ હનન થઈ રહ્યું છે। જે સંપત્તિ ધરાવવાનો અધિકાર હતો એમાં ગરીબ માણસોને બાકાત થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે અમે આજે આજના દિવસે જે ગુજરાતની અંદર આ કોરોના કાળ હોય કે એ સિવાયનો સમય હોય એની અંદર જે પ્રજાનું શોષણ થયું, ખાસ કરીને નબળા વર્ગનું શોષણ થયું, એની સામે પડકાર આપવા આજે સામાજિક ન્યાય દિવસ, સામાજિક ન્યાય અભિયાનની આજે શરૂઆત કરી છે અને એ સામાજિક ન્યાય અંતિમ જે માનવી છે, છેવાડાનો માનવી છે, એના સુધી પહોંચે એના માટે અમે સંકલ્પબદ્ધ થઈએ અને આજે આ ચૈતન્ય ભૂમિની અંદર અમે આવીને આ સંકલ્પને દોહરાવ્યો અને આગળ લઈ જવાના છીએ। નિવાસી તબીબો છેલ્લા 6 દિવસથી હડતાલ ઉપર છે, દર્દીઓને તકલીફ પડી રહી છે, ખૂબ જ પરેશાની, શું પૂછવામાં સરકારે કંઈ વિચારવું જોઈએ, કારણ કે લોકો હેરાન પરેશાન છે? સરકારે અહંકાર છોડવો જોઈએ, અહંકાર છોડી અને જે નિવાસી તબીબો છે, રેસિડેન્ટ ડૉક્ટરો છે, એમની સાથે ચર્ચા કરવી જોઈએ। એમણે ખૂબ સારું કામ કરેલું છે, જ્યારે પ્રજાને જરૂરિયાત હતી, સરકારને જરૂરિયાત હતી, ત્યારે એણે પોતાની જીવ જોખમમાં મૂકીને કામ કર્યું છે, ત્યારે સ્વાભાવિક છે કે પોતાના હક માટે એ વાતચીત જે આગ્રહ રાખે તો વાતચીત દ્વારા એનો નિરાકરણ લઈ આવી અને એમને સંતોષ થાય એ રીતે સરકારી નિર્ણય કરવો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।